ચોટીલાનો પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે. ઉપર તમે દૂર ધજા દેખાતી હશે. ચોટીલા શહેરનો નજારો જોશો તો તમને કંઈક આવું લાગશે. થોડા થોડા અંતરે અહીંયા આવા પંખા રાખવામાં આવ્યા છે. નમસ્કાર દોસ્તો, શું તમે ચોટીલા જવાનો પ્લાન બનાવી રહ્યા છો પરંતુ કોરોનાના કારણે ત્યાં જઈ નથી શકતા? તો ચિંતા ના કરશો, કારણ કે આ વિડીયોના માધ્યમથી હું તમને ઘરે બેઠા જ દર્શન કરાવીશ ચોટીલાના પર્વત પર બિરાજમાન માં જગત જનની ચામુંડાના. સાથે જ હું તમને જણાવીશ કે આ પર્વત પર કેટલા પગથિયા છે, એક વ્યક્તિને આ પર્વત ચડતા કેટલો સમય લાગે છે અને કોરોના બાદ ત્યાં કેવી વ્યવસ્થા છે ભાવિકો માટે. આ તમામ બાબતો હું તમને જણાવીશ ચોટીલાના પગથિયા ચડતા ચડતા, એ પણ એક રોમાંચક સફરના માધ્યમથી. તો ચાલો પહોંચી જઈએ ચોટીલા અને કરીએ માં ચામુંડાના પાવનકારી દર્શન. નમસ્કાર દોસ્તો, તો આજે આપણે આવી ગયા છીએ પ્રસિદ્ધ તીર્થધામ ચોટીલાની મુલાકાતે. આ વિડીયોમાં આપણે ચડીશું ચોટીલાનો પર્વત અને દર્શન કરીશું માં ચામુંડાના. તો અત્યારે આપણે ગેટની અંદર આવી ગયા છીએ અને હવે આપણે આ પગથિયા ચડી અને પર્વત પર જવાનું છે. તો પાછળ તમે જે જોઈ રહ્યા છો તે પર્વતના પગથિયા છે કે જ્યાં તમામ ભક્તો શરૂઆત કરતા હોય છે પર્વત ચડવાની. તો આપણે પણ હવે અહીંયાથી આગળ પ્રયાણ કરીશું. તો આપણે પણ હવે ચોટીલાનો પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે. ઉપર તમને જે છાપરા દેખાય છે તે હજુ થોડા વર્ષો પહેલાં ન હતા, જેના કારણે ચોમાસું અને ઉનાળાના લોકોને ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી. પણ હવે તેવી કોઈ સમસ્યા થતી નથી, એટલે આ એક સારું કામ કર્યું છે મંદિર ટ્રસ્ટે. પર્વત ચડવાની શરૂઆત કરી દીધી છે. ઉપર તમે જુઓ તો છાપરા છે ઘણા બધા. હજી થોડા વર્ષ પહેલાં આ છાપરા ન હતા, ખુલ્લું હતું, જેના કારણે ચોમાસામાં અને ઉનાળામાં જે ભક્તો હોય તેને ઘણી બધી પ્રોબ્લેમ પડતી હતી. પરંતુ હવે જ્યારથી આ છાપરા લગાવી દેવામાં આવ્યા છે ત્યારથી કોઈ પણ સિઝન હોય, ચોમાસામાં જો વરસાદ આવે તો પણ પ્રોબ્લેમ નથી થતી અને ઉનાળામાં તડકો નથી લાગતો. સારું કામ કર્યું છે. અહીંયા આમ બે રસ્તા છે, એક છે અપનો એટલે કે જે ચડવાવાળા છે તેમના માટે, અને જેઓ ઉતરતા હોય તેમના માટે ડાઉનના પગથિયા છે જે આ બાજુ તમે જઈ રહ્યા છો. તો આજુબાજુમાં છે, એકમાં ચડવાનું છે એકમાં ઉતરવાનું છે કે જેથી ભીડ ના થાય. જો ચોમાસા દરમિયાન તમે અહીંયા આવો છો તો તમને સમગ્ર વાતાવરણમાં અને આજુબાજુ તમને લીલોતરી જોવા મળશે. આખો પર્વત પણ જુઓ તમે, લીલો છમ છે. ઉપર તમે દૂર ધજા દેખાતી હશે તે જ છે માતાજીનું મંદિર. પણ નજારો જુઓ તમે જરા. તો દોસ્તો, કેટલાક ભક્તો આપણે મળી ગયા છે કે જે માતાજીના દર્શન કરવા માટે ચોટીલા આવ્યા છે. ક્યાંથી આવે છે વાકા તમે? હળવદ તાલુકાના મેરુપર ગામથી. અચ્છા, તો કેટલા ટાઈમથી આવો છો ચોટીલા? દર પૂનમે. દર પૂનમે આવતા તો કોરોના નહીં છે ભાઈ, નતા આ જાય. તો કોરોના પછી પહેલી વખતે આવો છો? પહેલી વખત. અચ્છા, કોરોના પછી પહેલી વખત.
અચ્છા તો માતાજી દરપુર મે આવતા દરેક મનોકામના પૂરી કરતા છે માતાજી હા પૂરી કરતા આપણે એમ તેરા કામ કરે અચ્છા તો તમે આમ તો ઘણા વર્ષોથી આવતા હશો ને હા અમારા કુળદેવી અચ્છા તમારા કુળદેવી છે ઘણી બધી જ્ઞાતિઓના કુળદેવી છે અમારે 5 વર્ષના બાળક થાય પછી અહીંયા પગે લાગીને પછી વાડતરે અચ્છા બાબરી જે કહેવાય ને છોટીલા પર્વત ચડવામાં ટાઈમની જો વાત કરીએ તો ઘણા લોકો જે છે તે 15 મિનિટમાં ચડી જાય છે, ઘણા લોકોને 30 મિનિટ જેટલો સમય થાય છે, તો જે અશક્ત અને વૃદ્ધ લોકો છે તેને કદાચ 1 કલાકનો સમય પણ લાગતો હશે. પણ એક એવરેજ કાઢીએ તો એક તંદુરસ્ત વ્યક્તિ 20-30 મિનિટમાં આ પર્વત આસાનીથી ચડી શકે છે. જો આ પર્વતના પગથિયાની વાત કરીએ તો વિકિપીડિયા એવું કહે છે કે આ પર્વત ચડવા માટે તમારે 620ની આસપાસ પગથિયા ચડવા પડશે. જો કે એક્ઝેક્ટ ફિગર તો મને નહીં ખબર, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને જો સમુદ્ર સપાટીથી વાત કરીએ તો આ પર્વત અંદાજે 1170 ફૂટની ઊંચાઈ પર છે. અહીંયાથી તમે જો ચોટીલા શહેરનો નજારો જોશો તો તમને કંઈક આવું લાગશે. મેં આ પર્વત ચડતી વખતે એક વસ્તુ માર્ક કરી છે કે થોડા થોડા અંતરે અહીંયા આવા પંખા રાખવામાં આવ્યા છે. ખાસ તો ઉનાળામાં જે ભાવિકો અહીંયા આવતા હોય છે અને જેમને માની લો કે ગરમી થાય તો તેઓ થોડો સમય અહીંયા નીચે ઊભા રહે અને ગરમીથી રાહત મેળવી શકે છે. તો લગભગ 25-25 પગથિયાના અંતરે આવા પંખા પણ છે, જે સારી વાત છે. અહીંયા જો તમે આવવાના હોય તો પાણીની બોટલ સાથે લાવજો, પણ જો ના લાવ્યા હોય ભૂલી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 100 પગથિયે એક આવો પરબ જે છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, કે જેમાં તમને પીવાનું મીઠું પાણી મળી રહેશે. ઘણી બધી જ્ઞાતિઓ એટલે કે શાપ છે જે તેના માતાજી ચામુંડા માતાજી છે. જો તમને ખબર હોય અને જો તમારા માતાજી પણ ચામુંડા માતાજી હોય એટલે કે કુળદેવી, તો કોમેન્ટમાં જરૂર લખજો. સો ફાઇનલી લગભગ 30 મિનિટ સુધી ચાલ્યા બાદ હું આવી ગયો છું મંદિરની એકદમ નજીક. કોરોનાના કારણે અત્યારે લગભગ ભીડ સાવ ઓછી છે, પરંતુ જો તમે સામાન્ય દિવસોમાં અહીંયા આવ્યા હોત એટલે કે કોરોના પહેલાં, તો કદાચ તમને અહીંયા વધુ ભીડ જોવા મળી હોત. પરંતુ આજની જો વાત કરીએ એટલે કે કોવિડની સ્થિતિ બાદ તો ખૂબ જ ઓછા લોકો આવી રહ્યા છે, ઘરની બહાર જ લોકો ઓછા નીકળી રહ્યા છે. તો અહીંયા એક બૂટ ચંપલ સ્ટેન્ડ છે કે જ્યાં તમારા તમારા શૂઝ ને ચપ્પલ રાખી શકો છો. આ વર્ષે
ચકલાને માથે નાખો છો. તો દોસ્તો આપણે આવી ગયા છીએ મંદિર પરિસરની અંદર. દોસ્તો મંદિરની એકદમ નજીક તો આપણે આવી ગયા છીએ, પરંતુ મેં તમને કહ્યું તેમ અંદર જે છે શૂટિંગ કરવાની મનાય છે. એટલે તો જેનો ઇંતજાર આપણે સૌ કોઈ કરી રહ્યા હતા તે ઘડી આવી પહોંચી છે અને સામે છે સાક્ષાત માં ચામુંડા. તો કરી લો માં ચામુંડાના પાવનકારી દર્શન અને બની જાઓ ધન્ય. તમે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે આવી ગયા છીએ મંદિરના પાછળના ભાગે. કોરોનાના કારણે અહીંયા આ તમામ જે વિસ્તારો જે છે તેને બંધ કરવામાં આવ્યા છે. વિસ્તાર મતલબ કે જગ્યા છે જ્યાં ભાવિકો આરામ કરતા હતા, પણ આ ભાગ છે એ બંધ છે. અને બાકીનો જે ભાગ છે જ્યાં ભક્તો જે છે નારિયેલ વધેરતા હતા એ થોડો ભાગ ચાલુ રાખ્યો છે. તો જો તમે ચોટીલા આવો છો અને તમારે નારિયેળ ગરું છું માતાજીનું, તો અહીંયા પાછળની સાઈડમાં મંદિરની પાછળની સાઈડમાં એક સરસ જગ્યા છે કે જ્યાં નારિયેળ ઉતરવાની વ્યવસ્થા સરસ મજાની છે. બધા ભક્તો જે છે તે તોરણ અને શ્રીફળની માનતા રાખતા હોય છે, તો તેઓ અહીંયા શ્રીફળ મૂકી શકે છે જે માનતા તેમણે માની હોય છે તેની. હવે સમય છે ચોટીલાના પર્વતની નીચે ઉતરવાનો, પરંતુ વિડીયો અહીંયા પૂરો નથી થતો. હજુ કેટલીક બાબતો બાકી છે તે જાણીને પછી જજો. દોસ્તો ઇતિહાસની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે આ સ્થળે વર્ષો પહેલાં, એટલે કે હજારો વર્ષ પહેલાં, ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો ત્રાસ હતો અને એ ત્રાસમાંથી લોકોને મુક્તિ અપાવી હતી માતાજીએ, અને ત્યારબાદ તેમને નામ મળ્યું ચામુંડા. ઘણા સમય પહેલાં મેં એક ચામુંડા માતાજીનો આ ચોટીલાનો વિડીયો બનાવ્યો હતો કે શા માટે રાત્રે ના તો પૂજારી કે પછી કોઈ વ્યક્તિ મંદિરમાં રોકાઈ શકે છે. મેં એનું એક કારણ આપ્યું હતું, પરંતુ મોટાભાગના લોકોને એવું લાગ્યું કે ભાઈ એ કારણ જે છે તે પૂરતું નથી, પૂરું કારણ આપ્યું. તો દોસ્તો મને જેટલી ખબર હતી તે મેં એ વિડીયોમાં જણાવી વાત. જો તમને સાચું કારણ ખબર હોય કે શા માટે રાત્રે અહીંયા રોકાઈ શકાતું નથી મંદિરની ઉપર, તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જો તમને માહિતી હોય તો. તો માતાજીના ખૂબ જ શાંતિથી દર્શન થઈ ગયા. અહીંયા આવવામાં પણ મને કોઈ પ્રોબ્લેમ ના થઈ, અને મને એવું લાગે છે કે આ વિડીયોના માધ્યમથી તમે લોકોએ પણ માતાજીના દર્શન કર્યા હશે. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આવા જ વિડીયો જો આગળ જોવો હોય તમારે તમારી આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મને ખબર છે કે આ વિડીયો જોયા બાદ ઘણા બધા લોકોએ મન બનાવી લીધું હશે ચોટીલામાં માતાજીના દર્શન કરવાનું, પરંતુ ત્યાં જતા પહેલાં એક ખાસ સંદેશ છેલ્લે છેલ્લે સાંભળતા જજો. જો તમે તંદુરસ્ત છો અને તમને એમ લાગે છે કે ભાઈ મારે જવું જ છે માતાજીના દર્શન કરવા માટે, તો જ આવજો. બાકી ઘરેથી નીકળવાનું ટાળજો, સ્થિતિ હજી સુધરી નથી. ભલે લોકો અહીંયા ઓછા આવતા હોય, પરંતુ થોડા લોકો આવે છે તેની પણ જો સંપર્કમાં આવી જઈએ, અને માની લો કે એમાંથી કોઈ એક વ્યક્તિ જો કોરોના પોઝિટિવ હોય તો સમજી શકો છો કે શું પરિણામ આવે.
તો હું તો એવું ઈચ્છતો નથી કે ભક્તો અહીંયા આવે, પણ જો જે લોકો આવવાના છે તે તો આવવાના જ છે. અને એવું કહેવાય છે ને કે ભાઈ માતાજી જ્યારે બોલાવે ત્યારે તો ભક્તોએ આવવું જ પડે. છતાં અહીંયા જો તમારે આવવું છે તો ખાસ વાતનું ધ્યાન રાખજો. બે વાત છે મેઇન, જે સરકાર પણ કહે છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને સતત માસ્ક પહેરવી રાખવું, અને જો સાથે એક સેનિટાઈઝરની જો એક બોટલ રાખો તો બેટર છે.